धोरण चार पाठ सात रियानी ट्रेन मोड़ी पड़ी एम अपने आग अभ्यास करीशू। नौ वाग्या छे, सवारना नौ वाग्या छे। अमारी ट्रेन एक मोटा शहर वच्चे थी पसार थई रही हती। रस्ता में मोटा मोटा सड़क मार्गना पुलो पण आवता हता। रेल मार्गनी बन्ने बाजू मोटी मोटी इमारतों अने बजार देखाता हता। पप्पाए कहूं कि आ सूरत शहर छे, आ शहर हीरा उद्योग अने कापड़ उद्योग माटे विश्वभर में जाणीतुं छे। अमदावाद पछी गुजरातनुं आ बीजा नंबरनुं मोटुं शहर छे। स्टेशन आवता ट्रेन ऊभी रही। प्लेटफॉर्म पर मुसाफरोनी अवर-जवर खूब ज हती। अहीं क्या क्या जुदा जुदा पहेरवेशवाळा लोको पण जोवा मळ्या। કેટલીક સ્ત્રીઓએ પોતાની જેમ સાડી પહેરેલી હતી, ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીતી હતી। કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી। આપણે જોઈએ તો ટ્રેનની અંદર આપણે ઘણા બધા લોકોને આપણને જોવા મળે। એ લોકોની ભાષા અલગ હોય, પછી બોલવાની રીત અલગ હોય, પહેરવેશ પણ અલગ અલગ હોય છે। એટલે કે આ બધું આપણને મોટેભાગે ટ્રેનોમાં જોવા મળે। ટ્રેનોમાં બસોમાં આપણે મુસાફરી કરીએ તો આપણને જોવા મળે। પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે, જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે। પપ્પા સુતર ફેણી અને ઘારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે। ટ્રેન 5-1 મિનિટ રોકાઈને ઉપડી। પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે। આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે। મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે। હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી। અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો। તમે જોઈ શકો છો કે ટ્રેનમાં ઘણી બધી ભીડ છે। આવા અને જવાવાળા લોકો તમે જોઈ શકો છો। તો અમુક ટ્રેન બહુ જ ભીડ હોય ત્યારે લોકો બહાર દરવાજા પણ ઊભા રહેતા આપણે જોઈ શકીએ છીએ। મને અને હિમાક્ષની મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો। અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યાં અમારે ઉતરવાનું હતું। મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે। અમારી મુસાફરી લાંબી હતી, પણ મેં અને હિમાક્ષે ખૂબ જ મજા કરી। હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું, મામાના ઘરે પહોંચી બાકીનું લખીશ। એટલે કે આ રહ્યા પોતાની ડાયરીમાં નોંધ કરે છે કે અમે ટ્રેનમાં આ રીતનું બધું જોયું, આ રીતની વ્યવસ્થા હતી। દરેક વિષય જે પણ કંઈ એણે જોયું જાણ્યું એ બધું એ ડાયરીમાં લખી છે। શેના માટે? તો કે જીયાને બતાવવા માટે ડાયરીમાં લખે છે। હવે છે સવારના 10:25 વાગ્યા છે। તમે કયા કયા શહેરો જોયા છે, તમે ત્યાં શું શું જોયું છે તે વિચારીને લખો। આ તમારે જાતે લખવાનું છે। તમે કયા કયા વિસ્તારની મુલાકાત લીધી છે, ત્યાં તમે શું જોયું એ તમારે જાતે લખવાનું છે। તમે કયા કયા પ્રકારના પોશાક પહેરતા લોકોને જોયા છે વિચારીને લખો। આપણે જોઈએ તો આપણે ઘણા બધા સ્ત્રીઓના પોશાક અલગ હોય, પુરુષોના પોશાક અલગ હોય। સ્ત્રીઓ પંજાબી ડ્રેસ, સાડી, ચણિયો, કબજો પહેરે છે। પુરુષો મોટાભાગે શર્ટ છે, શર્ટ, પેન્ટ, લેંગો, પહેરણ અથવા તો ધોતિયું પહેરે, જબ્બો પહેરે। અમુક લોકો આપણે જોઈએ તો માતા પર પગડી હોય, ટોપી હોય એ પણ પહેરે છે। પાઘડીમાં પણ લોકો અલગ અલગ રીતની અલગ અલગ પાઘડીનો બાંધે છે। તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળેલા છે? તો હિન્દી છે, અંગ્રેજી છે, ઉર્દુ છે, પંજાબી, મરાઠી, બંગાળી આ બધા આપણે સાંભળેલા હોય છે। રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? તો કે રિયાની ટ્રેન ગાંધીધામથી સામખિયાળી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને વાપી
વગેરે રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. પૃષ્ઠવર્ષક પર આપેલ સમયપત્રક પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હોય અને અહીં તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનોના નામ જણાવો. તો કે રિયાની મુસાફરીમાં ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હતી પરંતુ અહીં તેનો ઉલ્લેખ નથી એવા તો એ સ્ટેશનો છે ભચાઉ, માળિયા મિયાણા, હળવદ, ધાનગ્રા, વિરામગામ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર વગેરે રેલવે સ્ટેશન છે. એટલે કે રિયાની જે ટ્રેન હતી તે એક્સપ્રેસ ટ્રેન હતી, એટલે કે તે મોટા મોટા સ્ટેશનો પર ઊભી રહેતી હતી. તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખાણતી વાનગી કે ચીજવસ્તુઓની યાદી બનાવો. તો કે આપણું સ્ટેશનનું આપણું ગામનું નામ છે ભરૂચ, તો મોટાભાગે આપણે ત્યાં ખારીસિંગનું વેચાણ વધુ થાય છે, એટલે કે ભરૂચની ખારીસિંગ પ્રખ્યાત છે. પછી ખંભાતનો હલવાસન, સુરતનો લોચો અને ઘારી, વડોદરાનો કહી શકાય કે ચેવડો પ્રખ્યાત છે. એમ તમને જો ખ્યાલ હોય તો તમારે લખવાનું છે, તમે જે પણ કઈ સ્થળે ફરેલા હોય એનું તમારે જાતે લખવાનું છે. ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતા હશે? તો આપણે જોઈએ તો જે સ્ટેશનથી ટ્રેન ઉપડતી હોય ત્યાંથી ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ અને બાથરૂમ તથા હાથમુખ ધોવા માટે કરે છે. ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે, જેનાથી પંખા ચાલુ અને લાઇટો ચાલુ થાય છે. કેટલીક ટ્રેનોમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપરના સળિયા જેવા વાયર લગાવી વીજળી મેળવી ટ્રેનની ઝડપ વધારી શકાય છે. આવી ટ્રેન ભારતના મોટા શહેરો વચ્ચે ખૂબ જ ઉપયોગી છે. અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરીમાં જાઓ છો, સમય પસાર કરવા કઈ કઈ વસ્તુ તમે સાથે લેશો? તો આપણે મોટાભાગની આપણે ટ્રેનો આપણે લાંબી મુસાફરી કરવાના હોય તો ઇન્ડોર રમતો જેવી કે સાપ સીડી છે, લ્યુડો છે, ચેસ છે, પત્તા છે, કોડીઓ છે, પછી વાર્તાની ચોપડીઓ છે. વાંચવાનો શોખ હોય તો આપણે આપણને એક મનગમતા લેખકની ચોપડી આપણે સાથે રાખીએ છીએ, બરાબર. છાપવું છે, અત્યારે તો મોબાઈલ છે તો હેડફોન આપણે સાથે રાખીએ. પછી હેન્ડ્સ ફ્રી આપણે સાથે રાખીએ છીએ, ઇયરફોન જેને કહી શકાય એ આપણે આપણી સાથે રાખીએ છીએ. અત્યારે તો સાપસીડી, ચેસ, લૂડો જેવી રમત આપણા મોબાઈલમાં જ આવી ગઈ છે, બરાબર. એટલે આપણે મોસ્ટલી મોબાઈલ સાથે લેવાનું ખાસ ભૂલતા નથી. નીચે આપેલા ચિત્રમાં દર્શાવેલ સેવકોને ઓળખો અને તેમના નામ લખો, તેઓ શું કામ કરે છે. તો પહેલું જે છે લાલ, આપણે લાલ કપડામાં આપણે જોઈ શકીએ છીએ તો કે હમાલ છે, એટલે કે કુલી છે. પછી છે ગાર્ડ, એટલે કે એ રેલવે સ્ટેશનની પાછળ હોય છે અને આગળ હોય છે, તે સિગ્નલ આપવાનું કામ કરે છે, એન્જિન ડ્રાઈવર છે. પછી છે ટિકિટ ચેકર, એ તો આપણને પહેરવેશ પરથી જ ખ્યાલ આવી જાય છે કે ટિકિટ ચેકર છે. પછી રેલવે પોલીસ, એ પણ આપણે જોઈ શકીએ છીએ. પછી છે સફાઈ કામદાર અને છેલ્લે છે ટિકિટ આપનાર, એટલે કે ટિકિટ જે આપે છે એ પણ આપણે એને જોઈ શકીએ છીએ. ચાલો.